ટેલિકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગત ઓગણીસમી નવેમ્બરે નિર્ણય જારી કરાયો હતો કે પ્રત્યેક ચેનલ પર પ્રતિમાસ રૂપિયા થી પિસ્તાલીસ સુધીની એમઆરપી લાગુ કરવી જેનો અમલ ઓગણત્રીસમી ડિસેમ્બરે કરવામાં આવશે ત્યારે ટ્રાયના આ નિર્ણયને દેશના તમામ કેબલ ઓપરેટરોએ વિરોધ કર્યો છે જેના ભાગરૂપે કચ્છના તમામ કેબલ ઓપરેટરોએ આજે વિશાળ રેલી યોજીને સાંસદ વિનોદ ચાવડાને આવેદનપત્ર આપ્યું હતું કચ્છના તમામ કેબલ ઓપરેટરોએ કેબલ ઓપરેટર એસોસિએશન ઓફ ગુજરાતના નેજા હેઠળ સંગઠિત થઈને મેદાને ઉતર્યા હતા લોકલ કેબલ ઓપરેટરોએ જણાવ્યું હતું કે ટ્રાય દ્વારા જે નિર્ણય કરાયો છે તે તગલખી હુકમ છે તેમજ સરમુખત્યાર પગલું છે આવો નિર્ણય લેતા પહેલા ટ્રાય ગ્રાહક સુરક્ષા જેવી સંસ્થાઓ સરકારી સંસ્થાઓ એનજીઓ અને બિન રાજકીય સરકારી સંસ્થાઓ સાથે ચર્ચા વિમર્શ કરવાનો હોય છે પરંતુ ટ્રાયે મનસ્વીપણે સરમુખત્યાર નિર્ણય જાહેર કર્યો છે ટ્રાયના નિર્ણયને કારણે દેશભરના લાખો કેબલ ઓપરેટરો તેમના સહાયકો તેમજ કામદારો બેરોજગાર બની જશે તો ગરીબ અને મધ્યમ વર્ગને ઓછી કિંમતે સરળતાથી મળતું મનોરંજન પણ બંધ થઈ જશે હાલ બસો થી ચારસો રૂપિયામાં મળતું મનોરંજન આ નિર્ણય અમલ બાદ હજાર રૂપિયાની આસપાસ પહોંચશે ટ્રાય નિર્ણય સરકાર માટે પણ આત્મઘાતી પગલું છે અબજો રૂપિયાના આર્થિક વ્યવહારો ઠપ થઈ જશે તો સરકાર લોકો પાસેથી નાણાં ખંખેરવા આવો નિર્ણય લઈ રહી હોવાના આક્ષેપો કેબલ ઓપરેટરોએ કર્યા હતા ટ્રાયના આ નિર્ણયના વિરોધમાં રાજેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ જિલ્લાના તમામ કેબલ ઓપરેટરો દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી અને સાંસદ વિનોદ ચાવડાની અનુપસ્થિતિમાં તેમના અંગત મદદનીશને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી તો આગામી ઓગણત્રીસ કેબલ ઓપરેટરો પ્રસારણ બંધ રાખીને વિરોધ નોંધાવવાના છે એમાં તો ખાસ પે ચેનલોના મુદ્દાઓ છે ને એની અંદર એમઆરપી લગાવવામાં આવી છે ગ્રાહકને એમ કહેવામાં આવે છે કે જે ચેનલ જોવી હોય જોઈ શકશો અને એ પ્રમાણે એમઆરપી આપવામાં આવશે પણ આ બધું અર્ધ સત્ય છે એમાં પૂર્ણ સત્ય ક્યાંય નથી તમે ચેનલોમાં જાહેરાત પણ આવે છે વિદેશી ચેનલો ઉપર જાહેરાત આવે છે એ જાહેરાત પણ છે ને લોભામણી છે તમને કહેવામાં આવે છે કે ઓગણપચાસ રૂપિયામાં તમને બધી ચેનલો બતાવવામાં આવશે અમારા પેકેજની પણ ખરેખર શું છે એકસો ત્રીસ પ્લસ ઓગણપચાસ પ્લસ અઢાર ટકા ટેક્સ આ કરો તો ઓલરેડી બસો જેવા રૂપિયા થઈ જાય છે એમાં ખાલી તમે એક જ પેકેજ જોઈ શકો છો જયારે ખરેખર શું છે તમે અત્યારે આખું પેકેજ માત્ર અઢીસો કે ત્રણસો રૂપિયામાં ને ગામડામાં તો દોઢસો ને બસો રૂપિયામાં જો તો આ બધું શક્ય જ નથી ગ્રાહક માટે તો બહુ ખરાબ નિર્ણય છે ને કેબલ ઓપરેટર તો આમાં ગ્રાહક નહીં બચે તો અમે તો મરી જ જવાના છે એટલે અમે રોડ ઉપર આવ્યા છીએ આખા ગુજરાતમાં મીટિંગ હતી અમદાવાદમાં ત્યારે નક્કી થયું છે કે ઓગણત્રીસ તારીખે આખા ગુજરાતની અંદર બ્લેકઆઉટ કરવાનું છે જેથી દરેક વ્યક્તિને ખબર પડે કે ખરેખર તકલીફ શું છે કોઈના જીવન મરણનો પ્રશ્ન છે અમારા નીચે આજે કેટલા માણસો કામ કરે છે એ લોકોને અમે પગાર ક્યાંથી આપશું ઓલરેડી ડિજિટલ થયા પછી અમારી આવકો તો ઘટતી ગઈ છે અમે કેમ ચલાવી હતી અમને ખબર છે બાકી આ ચલાવવું બહુ અઘરું છે